તો રાજકોટમાં કથાકાર મોરારી બાપુએ આપ્યું મોટું નિવેદન. ગૃહમંત્રી અમિત શાહની સરખામણી સરદાર સાથે કરી કડક નિર્ણયો લેતા અમિત શાહ સરદારની યાદ અપાવે છે. વિરોધીઓએ દેશહિતમાં એક સાથે ન આવવું જોઈએ. કેટલાક લોકોને ફક્ત નિંદા કરવાની આદત હોય છે. વીરપુરમાં કથા દરમિયાન આપ્યું નિવેદન. આપણા હિંમતપૂર્વક અને સાહસપૂર્વક બંધારણીય નિર્ણયો લેતા આપણા ગુજરાતના થોડીક સરદારની યાદી આપે એવા અત્યારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ, વિરોધ પક્ષના આદરણીય જે નેતાઓ હોય તે આદરણીય વિપક્ષના નેતાઓ, ભારત વર્ષનું જેમાં પરમ કલ્યાણ હોય, પરમ શુભ હોય અને આપણું જે મૂળ છે, આપણા જે મૂલ્યો છે એ ક્યારેક થોડાક નબળા પડ્યા કે થોડાક ઉખડી ગયા કે જે રીતે થયું, જેની રીતે થયું, જેને લીધે થયું એ બધું જ ભૂલીને આ વસ્તુ પુનઃ પાછી આ ઋષિઓના દેશમાં સ્થાપિત થતી હોય એવા સમયે બધા જ વિરોધો બધું જ ભૂલીને સૌએ એક સાથે આ ભારત વર્ષનો મહિમા ન ગાવો જોઈએ? અમુક ગ્રુપોને ઉકસાવીને ભારતનું કલ્યાણ થતું હોય જે આખરે, અને ભારતના કલ્યાણમાં વિશ્વ કલ્યાણ સમાહિત છે એવા સમયે અમુક વસ્તુને ઉકસાવીને ગમે તેમ રીતે કરીને દેશમાં અશાંતિ, તોફાન આદિ કોઈ પણ કારણ રીતે જે કોઈ કરતું હોય, કરાવતું હોય, જેનો આમાં ક્યાંય હાથ ન હોય એ તો બધા જ મહાન છે ને, જેનો હોય એ મહાન જ છે. પણ કેવલ રાષ્ટ્રને નજરમાં રાખીને એનું શુભ વિચારતા આવી પ્રવૃત્તિ બંધ ન થવી જોઈએ? ના, મેં કોઈને લક્ષ્યમાં રાખીને નથી કીધું. આખા સમગ્ર રાષ્ટ્ર માટે શુભ થવું જોઈએ, એમાં બધા આપણે સામેલ થવું જોઈએ. મારે તો એટલું જ કહેવાનું કે આપણા આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબથી લઈને એક નાનામાં નાના માણસ સુધી જ્યારે રાષ્ટ્રનું જ મંગલ હોય ત્યારે એમાં બધાએ સાથે મળીને આગળ કદમ ઉઠાવવા જોઈએ. મને એવું લાગે છે કે સરદારને પગલે ચાલી રહ્યા છે. હા,